વાસુદેવ વિદ્યાલય કરાઉ ડાંગરસોર લક્ષણ હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલશોર ની અંદર પ્રશ્ન જવાબ ના ઉત્તર લખવાના છે. તો મેં અહીંયા પ્રશ્ન જવાબ અને એના ઉત્તર લખાવ્યા છે. હવે આજ તમારે તમારી પાઠ્યપુસ્તક છે એની અંદર લખવાનું છે અને ત્યારબાદ એની નોટબુક ની અંદર પણ લખવાનું છે. તો હું અહીંયા પ્રશ્ન વાંચું છું ત્યારબાદ એના ઉત્તરો પણ વાંચીશ. હવે તમારે કઈ રીતના લખવાના છે એ ધ્યાન દઈને સાંભળજો. લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન હતા એની ઉપર કાણા કેમ હતા? તો કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળો એ પાંદડા ખાધેલા હતા તેથી કાણા હતા. હવે જે ઓલી ઝીણી ઝીણી નાની નાની ઈયળો છે લીલા રંગની એને આ લીમડાના પાંદડા ખાધેલા હતા તેથી એમાં કાણા હતા. ત્યારબાદ છે ઈવા અને ઈવા કેમ ઉદાસ થઈ ગઈ હતી? તો કે પીળું પતંગિયું ઉડી ગયું હતું તેથી ઈવા ઉદાસ હતી. જ્યાં પીળા રંગનું પતંગિયું હતું ને એ ઉડી ગયું એટલે ઈવા ઉદાસ થઈ ગઈ. ત્યારબાદ છે ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડું પડી કેમ ના ગયું? એટલે કે છે કે ધક્કો વાગ્યો તો ઈવાનો તેમ છતાં એ ઈંડું છે ને પડી કેમ ન ગયું? તો કે ઈંડા પાંદડાને ચોટેલા હતા તેથી તે ન પડ્યું. હવે એકદમ બરાબર ચોટેલા હતા ઈંડા છે ને પાંદડા સાથે એટલે ન પડ્યું. ત્યારબાદ ચોથું વીજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા? તો કે આ બંને ભાઈ બહેનો છે ક્યારે ક્યારે આ પીલુની સંભાળ લેતા? તો કે સવાર સાંજ અને નિશાળે આવતા જતા ત્યારે પીલુની સંભાળ લેતા હતા. બંને ભાઈ બહેનો સવાર સાંજ અને સ્કૂલે જતા અને આવતા બંને સમયે આ નાનકડા એવા પીલુની સંભાળ લેતા હતા. ત્યારબાદ છે વીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? તો કે ખોખામાં રહેલા પોશેટો થોડી વારે તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. બંને ફાટી આંખે આ જોઈ રહ્યા. તો કે આ પોશેટો છે એ પઠન થઈ ગયો અને તૂટ્યો ત્યારે એની અંદરથી જીવડું બહાર આવ્યું આ જોઈ અને બંને જ ભાઈ બહેનની આંખ ફાટી ગઈ અને ફાટી આંખે બંને જોઈ રહ્યા. હવે આ પ્રશ્નના ઉત્તર તમારે તમારી નોટબુક છે એની અંદર અને સ્વાધ્યાયની બુક ની અંદર ઉતારવાના છે અને પાકા પણ કરવાના રહેશે. કારણ કે આપણે બધું પાકું કરેલું હશે તો આપણે આગળ જતા કામ જ આવવાનું છે. તો બધા પ્રશ્નો લખો, પાકા કરો અને ધ્યાન દઈ અને સાંભળો અને વિચારો. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.